हेलो विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 विषय गुजराती में पाठ 8 નો અભ્યાસ કરી રહ્યા છીએ। પાઠ 8 જેનું નામ છે કીડી હતી કે હાથી હશે, એટલે કે અહીં આપણે તે સૌથી પહેલા એક ગીત જોયું। સૌથી પહેલું એક ગીત જોયું કે આપણે ગાય જેમાં લેખક કવિ છે એ પોતાની કહે છે કે મને ગાડીઓ ગમે છે ને કિનારા ગમે છે ને સરોવર ગમે છે ને બધું દરિયા કિનારા ગમે છે પછી શેરડીના સાથા ગમે છે મમ્મી પપ્પા ગમે છે ને એના વાતના પપ્પા ગમે છે ને એવું બધું એક ગીત હતું તે જોયું। ત્યારબાદ ચિત્ર વર્ણન, ચિત્ર વર્ણન એટલે કે જંગલનું ચિત્ર આપેલું હતું। જંગલમાં બધા પ્રાણીઓ છે એ અમુક અમુક વસ્તુ પાછળ સંતાઈ ગયા હતા, આપણે તેને ગોતવાના હતા, કોણ ક્યાં છુપાયેલું છે એ બધું આપણે ભણવાનું હતું। એટલે કે ચિત્રમાં છે જંગલના પ્રાણીઓ સંતા કુકરી રમતા હતા, એટલે કે થાપોધા રમતા હતા, બધા અલગ અલગ જગ્યાએ સંતાઈ ગયા હતા, આપણે તેને ગોતી અને તેનો નામ લખવાના હતા। ત્યારબાદ આપણે વાર્તા જોઈ કેમ ઘેમ દીવા કેમ, એટલે કે આ પણ એક થાપોધાની વાર્તા છે જેમાં કીડી અને હાથી છે એ થાપોધા રમે છે અને એક વખત કીડી પકડાઈ જાય છે, એક વખત હાથી પકડાઈ જાય છે અને એક વખત હાથી જીતી જાય છે અને કીડી પણ જીતી જાય છે। ત્યારબાદ આપણે પ્રશ્નોના જવાબ જોયા હતા, એટલે કે આના વાર્તાને લગતા પ્રશ્નોના જવાબ પૂછ્યા હતા, એના જવાબ આપણે પાપુમાં લખ્યા હતા અને છેલ્લે આપણે એક પાછું ગીત જોયું હતું જેનું નામ હતું ચિત્ર ગયું બદલાય, એટલે કે લેખક છે કવિ છે એ સાંજનું ચિત્ર દોરે છે કાં તો રાત પડી જાય છે, વળી પાછું ઈ ચિત્રની ઉપર રાતનું ચિત્ર દોરી નાખે છે કાં તો સવાર પડી જાય છે, એટલે કવિ વિચારમાં મૂંઝવણમાં પડી જાય છે કે હવે રાતનું ચિત્ર થઈ ગયું, હવે એના ઉપર મારે સવારનું ચિત્ર કઈ રીતના કરવું, તો એ પ્રમાણેનું એ ગીતારને ગાયું હતું। ચલો ત્યારબાદ એના એ ગીત પછી આપણે પ્રશ્નોના જવાબની વાતચીત પણ કરી લીધી છે। ચલો ત્યારબાદ પેજ નંબર 131 ઉપર તમારી પાપોમાં પ્રશ્નોના જવાબ આપેલા છે એ આપણે એક વખત જોઈ લઈએ। ચલો પેજ નંબર 131 ઉપર 3ના જૂથમાં કામ કરો, ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો। એટલે કે જો અહીંયા વાક્ય આપેલું છે એમાં જે નીચે લીટી કરેલા વાક્યો છે ને શબ્દ છે ને ઈ ઊંધો લખેલો છે, આપણે એને સીધો કરવાનો છે અને આ શબ્દ ઓલા છે આપણે આગળ શીખી ગયા હતા ને બે અક્ષરો ભેગા કરીને એક જોડિયો શબ્દ બને, જેમ કે છ, સ્નો અને સ્વ, ઈ 3 અક્ષરો છે જોડિયા અક્ષરો, એના એમાંથી જ બનેલા શબ્દો અહીં લખેલા છે। ચલો ઉદાહરણ આપેલું છે, શિક્ષકે વિદ્યાર્થીને સ્નપ્ર પૂછ્યો, હવે આ ઊંધો શબ્દ છે આપણે એને સીધો બનાવવાનો, શું આવે તો કે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો। ચલો ત્યારબાદ એવી જ રીતના જયેશ રવિવારે થી આવ્યો, હવે જો અહીંયા ઊંધું આપેલું છે આનું સીધું શું થાય, ક છ, તો નીચે ફરીથી લખવાનું જયેશ રવિવારે કચ્છથી આવ્યો। હવે જો આ અક્ષર છે ઊંધો લખેલો છે, શબ્દ ઊંધો છે, હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ, તો આને સીધો કરવાનો, એટલે કે નીચે અંડરલાઈન લીટી કરેલા શબ્દો છે એ આડાવરા આપેલા છે આપણે એને સીધો શબ્દ બનાવવાનો, આડાવરા અક્ષરો આપેલા છે આપણે એને વ્યવસ્થિત અક્ષરો લખી અને સીધો શબ્દ બનાવવાનો, તો કે સ્વચ્છ, સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ, દર્દીઓને ડોક્ટરમાં શ્વાસીસ રાખવો જોઈએ, હવે શ્વાસીસ નો આવે એની જગ્યાએ શું આવે, વિશ્વાસ, દર્દીઓને ડોક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ, રાજા સ્વ પર બેઠા હતા, હવે સ્વ નો આવે શું આવે, અશ્વ આવે, તો કે રાજા અશ્વ પર બેઠા હતા, આરોનને ફૂટબોલ રમવાની છાઈ થઈ, હવે જો અહીંયા છા ઈ એમ નો આવે શું આવે, ઈચ્છા, આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ, શિવ ખૂબ જ સુંદર છે, હવે શિવ નો આવે શું આવે, વિશ્વ, વિશ્વ ખૂબ જ સુંદર છે, આપને પાસે જ્ઞાન માંગવું જોઈએ, સ્વૈર લખેલું છે સ્વૈરનું આવે શું આવે, ઈશ્વર, આપને ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ, સેરેનાને સ્ટેવ રંગના કપડાં ગમે છે, અહીંયા સ્ટેવનું આવે શું આવે, શ્વેત, સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે। ચલો ત્યારબાદ
चलो त्यारबाद तमने जोवो शिक्षके पूछेल प्रश्नना जवाब आपो एटले के तमारे छे ए जूथमां एटले के ग्रुपमां काम करवानुं छे पण अत्यारे आपने एक वखत विडियोमां जोई लईए। जो तमने आ चित्र छे ए अलग आपेलुं छे तमारे एना चित्र जोई अने प्रश्नोना जवाब आपवाना। हवे जो आ चित्र जोयुं तमने शेनुं लागे छे છે તો સૂર્યમુખીનું પણ આજુબાજુમાં શું છે આ બે પાંખો તો કે પતંગિયાનું પણ ચિત્ર છે સૂર્યમુખીનું પણ છે અને પતંગિયું છે એની પાંખો છે એ અલગ લાગે છે આ ચિત્રમાં શું જુદું લાગે છે જુદું શું છે તો કે આ પતંગિયાની પાંખો છે એ જુદી છે ફૂલ ઉડવા લાગે તો શું થાય હવે ફૂલને પાંખો આવી જાય અને ફૂલ ઉડવા માંડે તો શું થાય તો કે ફૂલ છે ઊંચે ઊંચે આકાશમાં ઉડે વળી સૂર્ય આગળ જાય તો કરમાઈ જાય વધુ તાપે જાય તો સુકાઈ જાય હવે પતંગિયાને પાંખો ના હોય તો હવે પતંગિયું આપ્યું છે પતંગિયાને પાંખો ન હોય તો કે પતંગિયું ખાલી એક ઈવર જેવું જ લાગે તમને બધાને ખબર છે પતંગિયું છે એ પાંખો વગર ઈવર જેવું જ લાગે અને પતંગિયું આકાશમાં ઉડી શકે નહીં ચાલો ત્યારબાદ પછીનો પ્રશ્ન ચલો અહીંયા જો તમને અલગ ચિત્ર આપેલું છે ઓમ લાગે પોપટનું પણ બીજું હવે જો આ ચિત્ર છે પોપટનું પણ કઈ અલગ લાગે છે પોપટ વ્યવસ્થિત નથી શું નથી તો કે પોપટની ચાંચ નથી આપેલી ચાંચ વગરનો પોપટ આપેલો છે હવે જો પૂછ્યું છે આ ચિત્રમાં શું ખૂટતું કે જુદું લાગે છે આ ચિત્રમાં શું જુદું લાગે છે તો કે પોપટની ચાંચ આપેલી નથી પોપટની ચાંચ ખૂટે છે એ આપેલી નથી પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે હવે પોપટને ચાંચ ન હોય તો શું મુશ્કેલી પડે તો કે પોપટ છે પોતાની ચાંચ વડે જ બધું ખાતો હોય છે મરચાં અને જે કંઈ ખાય દાણાની બધું પોપટને ચાંચ ન હોય તો પોપટ જમી શકે નહીં ખાઈ શકે નહીં અને બીજું તો કે પોપટ છે પોતાનો અવાજ પણ ચાંચ વડે જ કરતો હોય છે પોપટ પોતાનો અવાજ પણ કરી શકે નહીં બોલી શકે પણ નહીં તમને કયું પક્ષી ખૂબ ગમે છે શા માટે હવે તમને કે તમારે જવાબ આપવાનો છે તમને સૌથી વધારે પક્ષી કયું ગમે છે અને શું કામ ગમે છે કાબર કોયલ કાગડો મોર ઢેલ અને ઘણા બધા પક્ષી છે કબૂતર પોપટી બધામાંથી હંસ એ બધામાંથી તમને કયું પક્ષી ગમે અને શું કામ એ તમારે કહેવાનું ચલો એના પછી જો આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે આ ચિત્ર એમાં શું અલગ લાગે છે જો એક આ થડનું ચિત્ર છે ઝાડ છે ઝાડ પણ ઝાડનું ખાલી થડ જ છે એની ડાળીઓને એવું કાંઈ નથી અને એના ઉપર એક દડો છે એટલે તમને ચિત્રમાં શું અલગ લાગે છે તો કે આ થડ છે એની ડાળીઓ ઝાડ એવું પાંદરા એવું કાંઈ નથી દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે દડો કઈ રીતના ઝાડ ઉપર આવ્યો હશે તો કે આ ડાળીઓને એવું કાંઈ છે નહીં તો દડો છે એ થડ ઉપર ઊભો રહી શકે એટલે કે દડાને આપણે થડ ઉપર એમને એમ થડ છે એના ઉપર આપણે રાખી શકીએ છીએ કેમ કે આ વૃક્ષની ડાળીઓને એવું કાંઈ છે નહીં વૃક્ષને ડાળીઓ ન હોય તો વૃક્ષને ડાળીઓ ન હોય તો શું થાય તો કે વૃક્ષ છે એમને એમ સુકાયેલું થડને થડ જ રહે વૃક્ષની ડાળીઓ ન હોય તો વૃક્ષ ઉપર પાંદડા ન આવે ફર ન આવે પછી વૃક્ષ આપણને છાંયો ન આપે ઓક્સિજન ન આપે અને બીજું પક્ષીઓ તેનો મારો પણ બાંધી શકે નહીં તમને કેવું ઝાડ ગમે શા માટે હવે તમને કેવું ઝાડ ગમે તો કે આપણને બધાને તો ખબર છે આપણને લીલું છમ ડાળીઓવાળું અને પાંદડાવાળું લીલાછમ ફરવાળું ઝાડ ગમે તમારા પ્રિય વૃક્ષનું નામ કહો તમારે કહેવાનું છે તમને કયું વૃક્ષ ગમે છે આંબાનું વૃક્ષ કેરનું વૃક્ષ નારિયેળીનું વૃક્ષ આસોપાલવનું લીમડાનું વડનું જે પીપરો જે વૃક્ષ તમને ગમતું એનું તમારે નામ કહેવાનું છે હવે જુઓ નીચે આપેલ વાક્યને વાંચો તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો એટલે કે તમને આ આગળ જે કાવ્ય આવી ગયું હતું ને ચિત્ર ગયું બદલાય હા એમાંથી જુઓ એક તમને વાક્ય આપેલું છે આપણે એ વાક્યને અનુરૂપ પંક્તિ લખવાની છે એટલે કે કાવ્યમાંથી બે પંક્તિ લખવાની છે જેમાં બે પંક્તિએ લાગુ પડતી હોય એમાં બે લખવાની એક પંક્તિ લાગુ પડતી હોય એમાં એક લખવાની ચિત્ર દોરાઈ જતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો હવે જુઓ ચિત્ર દોરાઈ ગયું એટલે રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો હવે ચિત્ર કાવ્ય પંક્તિ કાવ્ય હતું એમાં એવી પંક્તિ કઈ છે જુઓ જીન બધા તો કે આ એર્યું ચિત્ર રૂડું ત્યાં એને કીધું આભ સાંજનું દોરી દીધું એટલે કે રામુએ અત્યારે
चित्र दोरी दीधुं छे, पीछी मूकी दई बाजुए काम बधुं संकोरी लीधुं। एटले के जो आ बे करी शुं दर्शावे छे, तो के रामुए चित्र दोराई गयुं छे ने एनो बधो सामान भेगो करी लीधो एटले के संकोरी लीधो, एटले एमां ए बे पंक्ति आवशे। चलो त्यारबाद रामुए चांदा अने तारा जोई तेमां पीछीथी चमकारा कर्या। चलो एने शुं लागू पड़े छे, कई बे पंक्ति आवे छे? आयड्यू चांदलिया वाली पंक्ति। त्या तो दीथो चांदलियो ने दीथा टमटम तारा, रामुए पाछा पीछी थी चित्तरियारे चमकारा। एटले के चांदो अने तारा देखाय छे एटले रामु फरीथी पीछी लई अने चमकारा, एटले के चांदो अने ताराना चमकारा दोरे छे। चलो एमां ए बे पंक्ति आवशे। रामुए श्याम रंग थी मनमां हतुं तेवुं आकाश चित्तर्युं। हवे रामुए श्याम रंग क्यारे भर्युं हतुं? तो के ज्यारे रात पड़ी गई थी। तो के आयर्युं रामुए लई रंग श्याम ने आभ दीधुं ढबूरी, आभ ने ढाकी दीधुं, એટલે કે આખે આખું આભ શ્યામ રંગનું કરી નાખ્યું। તો એ વાક્યમાં એ પંક્તિ આવશે। સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો। હવે સવારનું ચિત્ર આપેલું છે, તો એ પંક્તિ કઈ લાગુ પડે છે? ત્યાં જ પડી ગઈ સવાર, આભનું ચિત્ર ગયું બદલાય, પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય। તો એ બે કરી છે એ વાક્યમાં લાગુ પડે છે। હવે પાંચમું, આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો। ચલો આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો, એમાં શું આવશે? પેલા સૌથી પહેલા આપેલું છે, જો ઘડીક વારે રંગ જોઈએ ને ઘડીક જોઈએ આકાશ, પરમા પીછી બોરીને એ કંઈક ચિત્ર તો ખાસ। ચલો એ વાક્યમાં એ બે પંક્તિ બંધ બેસશે। ચલો ત્યારબાદનો પ્રશ્ન છે, ચાલો ગાઈએ ગીતડું, એટલે કે ઝાડની સાથે દોસ્તી સૌથી પહેલું ગીત છે એ આપણે ફરીથી ગાવાનું છે। પહેલાં શું કર્યું અને પછી શું કર્યું, વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવો। ચલો અહીંયા ઘણા બધા વાક્યો આડાઅવળા આપેલા છે, આપણે સવારે જ્યારે ઉઠીએ ત્યારે સૌથી પહેલાં શું કરીએ અને છેલ્લે શું કરીએ આપણે લખવાનું છે। ચા નાસ્તો કર્યો, ચાંદા મામાના સપના આવ્યા, દાંત સાફ કર્યા, આ બધા કેવા છે? આડાઅવળા વાક્ય છે, આપણે એને વ્યવસ્થિત લાઇનમાં જોડવાના છે। ચલો સૌથી પહેલાં સવારમાં ઉઠી અને આપણે શું કરી, તો કે સૌથી પહેલાં સવારમાં ઉઠી આપણે બ્રશ કરીને એટલે કે દાંત સાફ કર્યા, એટલે પહેલી પ્રવૃત્તિ લખવાની દાંત સાફ કર્યા। હવે દાંત સાફ કરીને આપણે શું કરી, તો કે સ્નાન કર્યું, સ્નાન એટલે કે નહાવું, તો કે દાંત સાફ કરીને આપણે સ્નાન કર્યું એટલે કે નહાયા। ત્યારબાદ આપણે શું કરી, તો કે ચા નાસ્તો કર્યો, દાંત સાફ કર્યા, સ્નાન કરી લીધું અને પછી શું કરી, ચા નાસ્તો કર્યો। ત્યારબાદ આપણે આપનું ગૃહ કાર્ય કર્યું, તમે જ્યારે સ્કૂલે હોવ, સ્કૂલ ચાલુ હોય ત્યારે સૌથી પહેલાં સવારમાં ઉઠો એટલે દાંત સાફ કરો, સ્નાન કર્યું, ચા નાસ્તો કરો, ગૃહ કાર્ય એટલે કે લેશન હોમવર્ક કર્યું, પછી શું કરો, હોમવર્ક થઈ જાય પછી ગણવેશ પહેરીને તૈયાર થયા, ગણવેશ એટલે કે યુનિફોર્મ, સ્કૂલનો યુનિફોર્મ પહેરો ને અને પછી તૈયાર થઈ જાઓ સ્કૂલે આવવા માટે, કેમ કે ગૃહ કાર્ય કરો ત્યાં તો 11:30 જેવું થઈ જાય, પછી તમે ગણવેશ એટલે કે યુનિફોર્મ પહેરી અને તૈયાર થઈ જાઓ। પ્રાર્થના સભામાં રજૂઆત કરી, પ્રાર્થના સભામાં એટલે તમે સ્કૂલે આવો પછી આપણે સૌથી પહેલાં શું કરી, પ્રાર્થના કરી એટલે કે પ્રાર્થના સભામાં રજૂઆત કરી। ભાષાનો તાસ આવ્યો, ત્યારબાદ તમને બધા પ્રાર્થના થઈ જાય પછી આપણે ભાષાનો તાસ એટલે કે તમારી ભાષા બોલવાની, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, ગમે તે વિષય હોય એ બધા આપણે બોલીએ, અથવા તો પ્રાર્થનામાં પણ આપણે અમુક વાર આપણે સ્કૂલમાં કરીએ છીએ, પ્રાર્થનામાં આપણે બધા બોલીએ છીએ, ઓલું રાષ્ટ્રીય ગીત બોલીએ છીએ ને ત્યારબાદ જે નવા સમાચાર હોય એ બોલીએ છીએ ને ભજન ગાઈએ છીએ ને એ બધાને કહેવાય ભાષાનો તાસ આવ્યો। મિત્રો સાથે રમત રમ્યા, પછી ત્યારબાદ આપણે મિત્રો સાથે રમત રમી એટલે કે સ્કૂલ ભાષાનો તાસ આવ્યો, એટલે કે સ્કૂલના બધા વિષય પૂરા થઈ જાય એટલે કે બધા સબ્જેક્ટ પૂરા થઈ જાય, સ્કૂલમાં રજા થઈ જાય, ત્યારબાદ આપણે ઘરે જઈને શું કરી, તો કે મિત્રો સાથે રમત રમી, દાદીમાએ વાર્તા કહી, છેલ્લે શું થાય, રાતે શું વાર્તા ને સૌથી પહેલાં દાદીમા આપણને વાર્તા કહે, ચાંદા મામાના સપના આવ્યા અને ત્યારબાદ આપણે સૂઈ જાય એટલે આપણે નીંદરમાં ચાંદા મામાના સપના આવે। ચલો હવે આપણે આપની બુકમાંથી ચિત્ર વહી બદલાય એના